બ્રેકફાસ્ટમાં આપનું સ્વાગત છે. હું જો રવિ. સમાચારમાં સૌ પ્રથમ વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે શામળાજી વિષ્ણુ મંદિરમાં વાલાના વધામણા કરવામાં આવ્યા હતા. તો વડાલી પાંચગામ સમસ્ત સગર સમાજ દ્વારા સમાજના તેજસ્વી તાલાઓના ઇનામ વિતરણ અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો. તો પંચમહાલ જિલ્લાના સાલિયા પોલીસે મોટર ચોરીના ગુનામાં સંડોવાયેલા 3 આરોપીને ઝડપીને જેલના હવાલે કર્યા હતા. તો સમગ્ર ગુજરાતમાં જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે અમદાવાદના મણિનગરમાં આવેલા કુમકુમ મંદિરમાં વાલાનંદના વધામણા કરવામાં આવ્યા હતા. તો કરીના કપૂર અને સોનમ કપૂરની ફિલ્મ વીર ધી વેડિંગની જાહેરાત ગયા વર્ષે જ થઈ હતી, ત્યારે ફિલ્મ વીર ધી વેડિંગ ફેશન જગતમાં નવું પરિવર્તન લાવશે. તો 15મી ઓગસ્ટના દિવસે વિરમગામ ખાતે યુવા શક્તિ ગ્રુપ દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આગામી 26મી ઓગસ્ટના દિવસે યુવા સિંગર અરમાન મલિકનું લાઈવ પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું છે. તો અમદાવાદ શહેર કમિશનરના આદેશ મુજબ રિવરફ્રન્ટ પર પોલીસના ચેકિંગ દરમિયાન કાળી ફિલ્મ લગાવેલ નંબર વગરની સ્વિફ્ટ કાર આવતા શંકાસ્પદ લાગતા પોલીસે તેને પૂછી પૂછપરછ કરતા 500 અને રૂપિયા 1000ની ચલણી નોટો મળી આવી હતી. તો સાગબારા તાલુકા મથકે સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાએ ઉજવણી કરવામાં આવી હતી અને વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શબ્દ શરણભાઈ તડવીના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવીને તિરંગાને સલામી આપી હતી. તો વિરમગામ પાણી પુરવઠાની બેદરકારીના લીધે દેત્રોદના મદરીસણા અને ડાંગરવા જૂથના 10 ગામના ગ્રામજનોને 10 દિવસથી પાણી માટે વલખા મારી રહ્યા છે. તો અમદાવાદના વીજળી 4 રસ્તા પાસે ફરજ બજાવતા પોલીસ જવાનોમાં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો અમદાવાદ શહેરમાં લાંબા સમયથી ઓટો રિક્ષામાં એકલ દુકલ પેસેન્જરોને બેસાડીને તેઓને લૂંટ લૂંટી લેવાના બનાવમાં પોલીસે 4 સભ્યોને ઝડપી પાડી ક્રાઇમ બ્રાન્ચે 22 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. તો રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યો હોવા છતાં ભાજપને આપનાર કોંગી ધારાસભ્યોને કોંગ્રેસે હાંકી કાઢ્યા હતા. તો ક્રિકેટના મેદાન પર ફરી એક વખત મોટી દુર્ઘટનામાં ખેલાડીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. આ ઘટનામાં પાકિસ્તાનની જેમાં પાકિસ્તાની ક્લબ ક્રિકેટ મેચ રમતા જુબેર અહેમદનું માથામાં બોલ વાગતા મોત થયું હતું. તો દિલ્હી હાઈકોર્ટે નક્કી કરેલી મર્યાદાથી વધુ ચેક ઇન બેગેજ લઈ જવાના બદલામાં ફી વસૂલવાના ફેસલાને રદ કરી દીધો છે. તો વાત કરીએ લીંબડીની, તો લીંબડી તાલુકાની એક ઘટના સામે આવી છે જેમાં સાવડી નામના પ્રાણી એક યુવાન પર ચાલુ બાઈકે પોતાના શરીર ઉપરના તીક્ષ્ણ કાંટાથી હુમલો કર્યો હતો, ત્યારબાદ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના બેડિયા પથ્થર મોવાડી ગામેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે 5 જુગારીઓ સહિત રૂપિયા 15,260નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. તો સુપ્રીમ કોર્ટે કેરળના એક મુસ્લિમ યુવકના લગ્નની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપી છે. કેરળ હાઈકોર્ટે આ લગ્ન લવ જેહાદમાં થયા હોવાનું સ્વીકારી રદ કર્યા હતા. તો જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં અંકુશ રેખા પર પાકિસ્તાની સૈનિકોએ યુદ્ધ વિરામનો વધુ એક વખત ભંગ કર્યો હતો. પાકે સતત ફાયરિંગ અને મોટરમારો કર્યો હતો, જોકે ભારતીય સેનાએ તેનો વળતો જવાબ આપ્યો હતો.